શહેરમાં બાંગ્લાદેશી ઇસમને બોગસ ડોક્યુમેન્ટને આધારે બનાવેલ ભારતીય આધાર કાર્ડ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ. સુરત એસઓજી પોલીસે તારીખ 17/6/2023 રોજ પૂણા ઉમરવાડા નવા કમેલા પાસે આવેલ સંજયનગરમાં ગુલશને રઝા મસ્જિદ નીચે એકે મોબાઈલ નામની દુકાનમાં રેડ કરી બનાવટી આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, જન્મ દાખલો વગેરે બનાવવાના રેકેટનો પર્દાફાશ કરી કુલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ હતા. જે પુરાવાના આધારે આરોપીઓના કબજામાંથી મળી આવેલ આઈડી કાર્ડમાં જણાવેલ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં ખાનગી બાતમી મળેલ કે ઉપરોક્ત આરોપીઓ પાસેથી એક બાંગ્લાદેશી ઇસમે પોતાના નામના બનાવટી આધાર પુરાવા બનાવેલ છે. જે બાતમીના આધારે એસઓજીના અધિકારી માણસો ઉધના વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી સાહેબ અલી અરમાન શેખ ઉંમર 51 રહેવાસી બિલ્ડિંગ નંબર 17 ભેસ્તાન આવાસ દિંડોની અને મૂળ વતન બાંગ્લાદેશવાળાને ઝડપી પાડી તેની પાસેથી ભારતીય આધાર કાર્ડ, બાંગ્લાદેશી નાગરિકનું નેશનલ આઈડી કાર્ડની ઝેરોક્સ અને મોબાઈલ ફોન નંબર 1 જેની કિંમત 10,500 મળીને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત જાણવા મળેલ કે તે બાંગ્લાદેશનો વતની છે અને 2020 બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરી ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી માન દરવાજા વિસ્તારમાં રહેતો હતો. તે દરમિયાન પોતાની ભારતીય ઓળખ પ્રસ્થાપિત કરવા તે દરમિયાન 2021 સાલમાં પૂણા નવા કમેલા સંજયનગર પાસે આવેલ ગુલશને રઝા મસ્જિદની નીચે એકે મોબાઈલ નામની દુકાનમાંથી આમન ઉર્ફે લખન મોહમ્મદ ખાન તથા મહેબૂબ યાકુબ શેખ પાસેથી બનાવટી આધાર કાર્ડ ₹3,000 બનાવેલ હોવાની હકીકત જણાવેલ. હાલમાં આરોપી વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, 1 ટીવી, સુરત.